પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. સુરતના અડાજણમાં મહિલાને વાતોમાં ભોળવી દઈને એક ઠગબાજ રૂપિયા 10,000 લઈને નાસી ગયો. મેડિકલ સ્ટોર પર વાતોમાં ગુચવી રાખીને 10,000ની ઠગાઈ કરનાર સીસીટીવીમાં કેદ થયો છે. ઠગ દ્વારા અગાઉ પણ અન્ય 7-8 જેટલી જગ્યાએ છેતરપિંડી કરી ચૂક્યો છે. છૂટા રૂપિયા આપવા મામલે ચોક બજારના એક ચીટરનો વધુ એક દુકાનદાર ભોગ બન્યો છે. છેલ્લા 6 મહિનામાં લગભગ 7 લોકો આ ચીટરનો ભોગ બન્યા છે. છતાં પણ હજુ સુધી આ ઠગ પોલીસની પકડમાં નથી આવ્યો. હનીપાર્ક રોડ પર ન્યૂ અડાજણ વિસ્તારમાં આવેલા વીત્રી કોર્નર પર પ્રમુખ મેડિકલ સ્ટોરમાંથી મહિલાને વાતોમાં ભોળવી દઈ 10,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ઠગ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. છેલ્લા 6 મહિનામાં ચોરે 7 લોકોને નિશાન બનાવ્યા, છતાં પણ પોલીસે એક પણ ગુનો નથી નોંધ્યો. ગુનો કયા કારણસર નથી નોંધાયો તે પણ એક તપાસનો વિષય છે. ઠગની રહેઠાણ સહિતની માહિતી પોલીસ પાસે આવી ગઈ, છતાં પણ ગુનો દાખલ કરવામાં કેમ વિલંબ કરે છે તે તપાસનો વિષય છે, જેનો વધુ એક દુકાનદાર મહિલા શિકાર બની છે. સોશિયલ મીડિયામાં ઠગના વિડીયો અને મેસેજ પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં આ ઠગ દેખાય તો તેના વિશે લોકોને માહિતી આપી તેને પકડવામાં મદદરૂપ થવા માટે વિનંતી કરવામાં આવી છે. હાલ તો આ ઠગ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદની અરજી આપવામાં આવી છે. મારું નામ પ્રિયંકા છે, હું અહીંયા પ્રમુખ મેડિકલમાં જોબ કરું છું. કાલે એક માણસ આવ્યો હતો છુટ્ટાના બહાને અને 10,000 રૂપિયા અમારા પાસેથી લઈ ગયો છે. પોલીસમાં મેં એ માટે ફરિયાદ કરેલી છે. દુકાનમાં બીજું કોણ કોણ સીસીટીવી દેખાય? દુકાનમાં ત્યારે હું એકલી જ હતી, બીજું કોઈ હતું નહીં. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.